બીજબાજુ સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ઉત્પન્ન થયેલ સંભવિત વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી છે. દ્વારકા, સલાયા અને વાડીનાર બંદરે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ત્યારે સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે. તો હાલ ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જરૂર પડે તો નીચાણવાળા તમામ વિસ્તારની અંદર લોકોને શેલ્ટર હોમ પણ ખસેડવામાં આવશે. તેમજ તમામ સ્થળો પર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂરી પાડી રહે તે બાબત तमाम काळजी तंत्र लई रह्युं छे। ए वावाजोडुं जो आपणा दरिया किनारे आवे तो तेना पूर्वपाईना पूरेपूरा पगला जिला वहीवटी तंत्रे लीधा छे, जेनी अंदर अमारा तमाम कंट्रोल रूम 24/7 चालू छे। आ उपरांत संभवित वावाजोडामां जो दरिया किनारे अमारे लोकोनुं स्थळांतर करवानुं थाय तो अमारा 4 जेटला जे मल्टीपर्पज साइक्लॉन सेंटर्स छे त्यां 1500 माणसोने अमे राखी सकीए एम छीए। तो आ बाजू बिपोरजोय वावाजोड़ा अंगे मोटी आगाही, वावाजोड़ाथी गुजरात पर शुं असर थशे तो 4 आगाहीकारोना मत सांभळी लो। सुपर साइक्लॉन पर बनी सकવાની शक्यता रहे छे अने तारीख 7, 8 અને 9 જૂન में દરિયો ભારે તોફાની બનશે। વાવાઝોડાની પ્રતિ કલાકે 60 થી 90 કિલોમીટરની ઝડપ હોઈ શકે, પણ અફાટ અરબ સાગરમાં જ્યારે વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ઝડપ લગભગ 200 કિલોમીટર પર આવવાની હોઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અત્યારે બેઝિક સાયક્લોન છે ને આજે સાંજ સુધીમાં આ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે અને સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયા પછી વધારે મજબૂત બનશે એટલે વેરી સિવિયર સાયક્લોન અને ત્યાર પછી એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનનું સ્વરૂપ સુધી આ જઈ શકે છે। 19 ના રોજ તૌતે નામનું સાયક્લોન જે આપણે ગુજરાત ઉપર લેન્ડ થયું હતું એના કરતા વધારે તીવ્રતા વાળું હશે, એના કરતા વધારે ભયાનક હશે। દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લામાં 12 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। મને ગઈકાલે એવું લાગતું હતું કે 4-5 ઇંચ થશે, પણ આજે મને એવું લાગે છે કે ઓછો વરસાદ થશે, પણ વરસાદ એટલા જિલ્લામાં થશે એમાં પોરબંદર આવી જાય, જુનાગઢ આવી જાય, જામનગર આવી જાય, દ્વારકા આવી જાય, સોમનાથ, આ બધી જગ્યાએ એની અસર થશે। ચોમાસાના પ્રારંભ સાથે અથવા પ્રારંભ થયા પહેલા વાવાઝોડું ઉત્પન્ન થતું હોય છે ત્યારે એ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં એ થોડા ઘણા વરસાદ આપે